કડોદરા નગરમાં ઉભરાતા ગટરિયા પાણીના સમસ્યાના મુદ્દે લોકોમાં આક્રોશ જોવા મળતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે મુલાકાત લઈ ગટરિયા પાણીની સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. કડોદરા નગરપાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરાયો હોવા છતાં પણ ગટરિયા પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને કડોદરા નગરમાંથી ગંદુ પાણી ચલથાણ તરફ વહી જતા ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા ગટરનું પાણી બંધ કરી દેતા વિવાદ ઉભો થયો છે. જો કે ગટરિયા પાણીની સમસ્યાના મુદ્દે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે મુલાકાત લઈ લોકોની સમસ્યા જાણી હતી. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખની મુલાકાત વખતે નગરપાલિકાના અધિકારીઓ કે શાસક પક્ષના હોદ્દેદારો નહીં ફરકતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. નિશિતકુમાર નરેન્દ્રભાઈ નાયક. હવે આજે ગટરનું પાણી ઉભરાય છે તેના માટે કોણ વિજિત આવ્યું હતું? એટલે આપણે અગાઉ ચલથાણવાળા એવું કીધું હતું કે કડોદરા વિસ્તારનો સરગમ કોમ્પ્લેક્સનું પાણી એ લોકોની બાજુ આવવું નહીં જોઈએ, એટલે ત્યાર પછી કડોદરા નગરપાલિકાએ એ લોકોની બાજુ લઈ જવાના પ્રયત્ન કર્યા. લાખો રૂપિયાનો ખર્ચો કરીને લાઈન લાખી પણ નિષ્ફળ નીવડ્યા. એટલે અમારી પરિસ્થિતિ જે હતી તેની તે જ આજે પણ થઈ, બરાબર સમસ્યાનો નિકાલ આવતો હતો નહીં. એટલે અમે ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ બાબેન સાહેબની મુલાકાત કરી એમને સમગ્ર બાબતો માટે જણાવ્યું કે સાહેબ છેલ્લે આટલા વર્ષે અમારી આ પરિસ્થિતિ છે, ત્યાં બે એક નગરપાલિકા અને એક બાજુ ગ્રામ પંચાયત એ બે વચ્ચે સંકલન નથી કે શું નથી અમને કંઈ સમજાતું નથી, પણ અમારી સમસ્યા આ વાક્ય હજુ આજે બી જેસે તે જ છે. એમણે આવીને સમગ્ર ચલથાણમાં શું પરિસ્થિતિ છે, આ પાણી ચલથાણમાં જઈ શકે એની કેટલી પોસિબિલિટી છે ને આ પાણી કડોદરા બાજુ જઈ શકે એની કેટલી પોસિબિલિટી છે તેની સમીક્ષા કરી. હવે કડોદરા બાજુ એક બાજુ આપણે જોવા જઈએ તો અમારો ભૌગોલિક વિસ્તાર રેવન્યુ રેકોર્ડ અમારો કડોદરામાં જ બોલે છે. એટલે અમે એવું ઈચ્છા નથી કે અમારું પાણી ચલથાણ બાજુ જ જાય, કડોદરા બાજુ પણ જાય કે ચલથાણ બાજુ પણ જાય, અમારે સમસ્યાનો નિકાલ જ જોઈતો છે ફક્ત. હવે કડોદરા તમે હમણાં જાણતા છો કે બે ચાર વર્ષ સુધી તો અંડર, હવે એ લોકો એમ કે હનુમાન દાદાવાળી જે એની બાજુમાં જે ખાડી આવેલી તેમાં પાણી લઈ જાઓ. હવે તમને ખબર છે હમણાં કે આજે અંડરપાસનું કામ ચાલુ છે, કમસે કમ 3-4 વર્ષનો પ્રોજેક્ટ છે, તો 3-4 વર્ષમાં એ પાણી બધું જઈ શકવાનું, ગટર લાઈન લખાવવાની. હવે આ બાબતે જે પ્રમુખજી આવી ગયા, હા, કડોદરા નગરપાલિકામાંથી એક પણ વ્યક્તિ હાજર નહીં હતું. તો હવે ભાવેશભાઈ શું કરવાનું કહી ગયા છે? ભાવેશભાઈ કીધું છે કે મેં જોઈ લીધું છે, હું સુરતની ટીમને બી મોકલાવું છું ને હું વહેલામાં વહેલી તકે કોઈ પણ એક બાજુનો નિકાલ કરાવું છું ને હમણાં ભાવેશભાઈ બાબેન સાહેબ પોતે જ ચલથાણ તરફનું આ જે જૂની આયરબી લાઈન છે તે સાફ કરી હમણાં તાત્કાલિક સ્વરૂપે અગાડી જેમ તાત્કાલિક જેમ પાણી આ બધું જતું છે પગલાં રૂપે તે પગલાં રૂપે હમણાં બી એ બધું પાણી જવાનું કહે.